બગસરા શહેરમાં નદી પરામાંથી પસાર થતા ભારે વાહનોને બંધ અર્થે મહિલાઓએ મામલેદાર કચેરી ખાતે દોડી ગઈ. અમરેલીના બગસરા મામલેદાર કચેરી ખાતે મહિલાઓએ આવેદનપત્ર આપીને નદી પરા પુલ ઉપરથી પસાર થતા ભારે વાહનોને બંધ કરાવવાની માંગણી કરેલી છે. હાલ અહીંથી પસાર થતા ભારે વાહનોને લીધે બાળકોના અકસ્માત થવાનો ભય રહે છે. આ બાબતે નદી પરા વિસ્તારની મહિલાઓ મામલેદાર કચેરી ખાતે દોડી જઈને રજૂઆત કરી હતી. હાલ ધારી તેમજ ત્યાંથી આગળ જવા માટે બાયપાસ રોડ બનાવ્યો હતો, છતાં પણ વાહનો અહીંથી પસાર થાય તેવા આવા પ્રચાર થતા વાહનોને બંધ કરવાના અર્થે મહિલાઓએ આ બાબતે મામલેદાર કચેરીએ દોડી જઈને ભાજપના સક્રિય કાર્યકર્તા ભરતભાઈ માંડલિયાની આગેવાની હેઠળ મહિલાઓ મામલેદાર કચેરી ખાતે દોડી જઈ આવા પસાર થતા વાહનોને બંધ કરવા મામલેદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. શું કીધું? તંત્ર કહે છે, વારંવાર એમ તો કહે છે કે અમે કરી આપશી, પણ ક્યારે? હવે તો હદ થઈ ગઈ છે કે ક્યારે અમે અહીંયા રાહ જોઈને બેઠા હોય કે આજે આવશે, કાલે આવશે, આજે આવશે, કાલે આવશે, પણ કેદી આવી રીતના એંગલ નાખી દે છે. અમને બહુ જ હવે તો ત્રાસ વધી ગયો છે. બાળકોનું કેટલું ધ્યાન રાખવું? અમે અમારા ઘરનું કામ કરીએ કે બાળકો માટે થોડીક વાર બહાર બેસીએ? બમ્પનું કીધું તો કહે છે કે હાથ આ લોકો નાખી દેશે, મામલતદાર વળી ઘડી કહે કે પીડબલ્યુ વાળા નાખી દેશે, પણ હવે કેદી? આનો નિવારણ ન થતો નથી, કઈ એંગલનો નિવારણ આવતો? હવે પણ અમે એટલા થાક કંટાળી ગયા છે કે હવે અમે બુધવારે એનો જવાબ પાકો તમને આપી જ દેશી, અને આ એંગલ નહીં નખાય એટલે અમે એને આવે છે ને જે કોઈ નીકળશે એને પથ્થરમારો પણ કરશે અને ત્યાંથી રસ્તો બંધ કરી દેશે અને વચ્ચે કાંટા મૂકી દેશે. એક સાયકલ જેવા નાના વાહન ને અમે નહીં નીકળવા દઈ. બસ આમ 2019 થી આ લડત ચાલુ છે, પણ આજ સુધીમાં કોઈ પણ તંત્રને કાને પૂરતું નથી કે હુઈ ગયા છે એ અમને ખ્યાલ નથી. પણ જો આજે આવેદનપત્ર આજની તારીખમાં આપેલું છે 4 તારીખે, અને આનો જવાબ 5 દિવસની અંદર નહીં આપે તો ઉગ્ર આંદોલન 5 તારીખ આવતા બુધવારે આવેદનનો આનો જવાબ આપવાનો રહે. તમામ વાહનો, એસટી બસો, મોટા વાહનો તમામને રોકી દેવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરશું. અને હવે અવારનવાર આ લોકોને અમે પૂછતાછ, મામલતદાર સાહેબ, કલેક્ટર સાહેબને પણ આપણે હમણાં 4 અઠવાડિયા પહેલાં ગયો હતો તો એને એમ કીધું કે ચીફ ઓફિસરને અમે નોટિસ મોકલી છે, પ્રાણ સાહેબને આપણે PWDમાં પણ મોકલેલી છે, પણ કોઈનો જવાબ બરાબર પૂરતો મળતો નથી. ત્યાં નદી પરનો જે મેઇન પુલ બનાવ્યો છે ને એ જ મોટી અમારી કામનસીબી છે. એ પુલ ન બનાવ્યો હોત તો આ નગરપાલિકાની અંદર હોત, અને નગરપાલિકાવાળા એમ કહે છે કે PWD નાખે, PWDવાળા એમ કહે છે કે નગરપાલિકા ગામતંત્રની અંદર નાખે, તો અમારે આમ જનતાને શું કરવાનું? અને ભારે વાહનનો એટલો ત્રાસ છે, એસટી બસ, લોડિંગવાળો ટોરસ, રાતને દિવસ સૂતા પણ નથી માણસો, અને એક્સિડન્ટ દિવસ ને રાતનો ભય રહેશે. અને નાના બાળકોને કોઈ પણ એક્સિડન્ટ થાય એની જવાબદારી તંત્રની રહે, અને 8 દિન સુધીની અંદર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, 5 દિવસની અંદર જવાબ નહીં આપે તો બુધવારે એને આંદોલન કરવામાં આવશે. હાલ અત્યારે તમે આવેદન પત્ર આપ્યું, તંત્રએ શું કીધું અત્યારે હાલની સ્થિતિ? ચાલા સાહેબ મામલતદાર છે, ચાર્જની અંદર ધારીને આવે છે, એને એમ કહેવાનું છે આનો તાત્કાલિક કલેક્ટરને મોકલાવવામાં આવશે અને આનો તાત્કાલિક નિવારો આવે એવું કરશું. પણ આવે કે ન આવે પણ 5 દિવસની અંદર આનો જવાબ નગર અમે બુધવારની અંદર આપી દેવાનો રહેશું. જ્યાં લગી આનો નિવારો નહીં આવે ત્યાં લગી ત્યાંથી વાહન પર નહીં ચાલવા દઈએ. રોમિલ મણવરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બગસરા.